સૌને નમસ્કાર. આંગણવાડી કાર્યકર અને તેડાગરની ભરતી પ્રક્રિયામાં મોટો બદલાવ થયો છે. જે મહિલાઓ આંગણવાડીમાં ફોર્મ ભરવા ઈચ્છતી હોય તે વિડીયો અચૂક જોજો. જો તમે વિડીયો નહીં જોવો તો તમારું ફોર્મ રદ થઈ શકે છે. તો આપણે વાત કરીએ કે 27/7 એટલે આજે 28 તારીખ છે. 27 તારીખના રોજ નવો પરિપત્ર કરવામાં આવ્યો છે કમિશનર શ્રી મહિલા અને બાળ વિકાસ કચેરી દ્વારા. તમે જોઈ શકો છો કે જે પ્રોગ્રામ ઓફિસર શ્રીઓને ઉદ્દેશીને પત્ર કરવામાં આવ્યો છે. આ પત્રનો વિષય આ પ્રમાણે છે. આંગણવાડી કાર્યકર તેડાગરની ભરતી પ્રક્રિયામાં ઓનલાઈન અરજી કરવા વીસીને સૂચના આપવા બાબત. એટલે કે વીસી જે એટલે કે જે ગ્રામ પંચાયતમાં ફરજ બજાવે છે કોમ્પ્યુટર ઓપરેટર તરીકે, તેમને સૂચના આપવામાં આવી છે. શું સૂચના આપવામાં આવી છે તે જોઈએ. તે પહેલાં આપે જો મારા વિડીયોને લાઇક ન કર્યો હોય તો લાઇક આપી દેજો. આપને કોઈ સમસ્યા હોય તો નીચે કોમેન્ટ કરી શકો છો. ને આવી જ માહિતી મેળવવા માટે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તો ચાલો શું છે માહિતી તે જોઈએ. વિષય જોયા બાદ આપણે જોઈએ કે પહેલા ફકરામાં 9 જિલ્લામાં જાહેરાત આપવામાં આવી છે તે છે, અને બીજા જિલ્લામાં પણ ટૂંક સમયમાં આવી જશે તે કહેવામાં આવ્યું છે. ત્યારબાદ આપણે જોઈએ કે વીસી મિત્રોને બાયસેક દ્વારા 24 તારીખે તાલીમ આપવામાં આવી હતી કે કેવી રીતે ફોર્મ ભરવું, અને તે બધા વીસી મિત્રોએ સારી રીતે મેળવી છે. અને હવે એક એવો કીધું છે કે ફોર્મ ભર્યા બાદ કન્ફર્મ કરી અને અંતે 2 નકલમાં પ્રિન્ટ કાઢવાની છે, અને તે બંને નકલમાં વીસીએ સહી કરી અને 1 નકલ અરજદારને આપવાની છે અને 1 પોતા પાસે રાખવાની છે. એટલે કે તમે સમજી શકો છો કે વીસી સિવાય ક્યાંય પણ ફોર્મ ભરેલ હશે તો આ ફોર્મ માન્ય રાખવામાં આવશે નહીં. જ્યારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન થશે ત્યારે જો વીસીની ફોર્મમાં સહી નહીં હોય તો તમારું ફોર્મ અમાન્ય ગણાશે. એટલે કે તમે અમાન્ય ગણાશો. એટલે કૃપા કરીને કોઈ પણ વીસી પાસે તમે ફોર્મ ભરાવજો. વીસી સિવાય ક્યાંય ફોર્મ ભરશો તો તે ફોર્મ અમાન્ય ગણાશે તેવું ચોખ્ખું કમિશનર શ્રી દ્વારા સૂચના આપવામાં આવી છે. આ વાતને ખૂબ જ તકેદારી રાખજો. પોરબંદર જિલ્લામાં હું રાણાઓ પ્રોપર ફોર્મ ભરું છું. જો કોઈને ફોર્મ ભરાવો હોય તો મારી પાસે આવી શકો છો સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંક પાસે. આ વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. આશા છે કે આ બાબતની તમે બધા તકેદારી રાખો. આ માહિતી તમને પસંદ આવી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, ને વધુમાં વધુ આ વિડીયોને શેર કરજો જેથી કરીને બીજા મિત્રોને પણ આની ખબર પડે.